ચીખલી સર્કિટ હાઉસ ખાતે આજે રોજ નવસારી જિલ્લા કોંગ્રેસની એક મીટિંગ યોજાઈ હતી, જેમાં આવનાર ચૂંટણીઓને લઈ ચર્ચા કરી કોંગ્રેસનું સંગઠન કેવી રીતે મજબૂત કરવું તેની ચર્ચા કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ હાલમાં જ ગુજરાત પ્રવાસ કરી રાજીવ ગાંધી ભવનમાં ઉપસ્થિત રહી કાર્યકરોમાં નવો જોશ પૂરવાનું કામ કર્યું છે, ત્યારે નવસારી જિલ્લા કોંગ્રેસમાં પણ નવા પ્રાણ પુરાયા છે. તેમાં આજ રોજ નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક મીટિંગ આવશે, વાસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું, જેમાં નવસારી જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખો સહિત યુથ પ્રમુખ અને મહિલા પ્રમુખ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગમાં કોંગ્રેસનું સંગઠન કેવી રીતે મજબૂત કરવા, બુથ સુધી કેવી રીતે પહોંચવું તેની ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ આવનાર ચૂંટણીમાં જિલ્લામાં કોંગ્રેસ કેવી રીતે મજબૂતીથી લડી શકે તેના ઉપર મંથન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગણદેવીના ધારાસભ્ય લક્ષ્મણ પટેલના પુત્ર સૌરભ પટેલ તેમજ વસુધારા ડેરી એમડી નરેન્દ્ર વશીના જમાઈ શુભદીપ દાસ ગુપ્તા, ધારાસભ્ય અનંત પટેલ અને નવસારી જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલના હસ્તે સુંદર લોકશાહીને બચાવવા માટે એકમાત્ર વિકલ્પ કોંગ્રેસ દેખાય ત્યારે આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈને આવનારા સમયની અંદર કોંગ્રેસના બેનર હેઠળ અને કોંગ્રેસ પક્ષ સાથે કામ કરીને લોકોના મૂળ પ્રશ્નોને ઉજાગર કરીશું અને કોંગ્રેસ સાથે કામ કરીશું. આજરોજ અમે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિની એક અગત્યની મિટિંગ યોજી હતી, જેમાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ અને અમારા ધારાસભ્યશ્રી ઉપસ્થિત રહ્યા હતા. અનંત પટેલની આગેવાનીમાં અને અમે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો સાથે એક આવનારા સમયની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઇલેક્શનો અને બિલ્લીમોરા અને નવસારી નગરપાલિકાના ઇલેક્શનો પર ફોકસ કરીને સંગઠન લેવલે કેવી કામગીરી કરવી, બૂથ લેવલ સુધી કેવી રીતે પહોંચવું, લોકોની વચ્ચે કયા કાર્યક્રમોને લઈને જવું, એ બાબતે ખૂબ જ ગંભીરતાપૂર્વક ચર્ચાઓ કરી અને આવનારા કાર્યક્રમોને અમે નક્કી કર્યા છે. અને આવનારા સમયમાં અમે ભારતીય જનતા પાર્ટી સામે મજબૂતાઈથી લડીશું અને એના માટે એક મજબૂત સંગઠન અને આક્રમક રણનીતિઓ તૈયાર કરીને એમની સામે કેવી રીતે જવું અને કેવી રીતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ કબજે કરવી એના માટેની રણનીતિઓ આજે અમે તૈયાર કરી છે અને આવનારા સમયમાં એના પરિણામો કોંગ્રેસને સારા મળશે. બીજી એક નવી વાત એ અમારા માટે હતી કે બિલ્લીમોરા ગણદેવીના ધારાસભ્યશ્રી, માજી ધારાસભ્યશ્રી લક્ષ્મણભાઈના પુત્ર સૌરભ પટેલ, કે જે અમારી પાર્ટીના જે સભ્ય બન્યા છે, એવા જ એક નવયુવાન શુભદીપ, જે અમારી પાર્ટીના સભ્ય બન્યા છે. શુભદીપ આઈટી સોફ્ટ એન્જિનિયર છે, સોફ્ટવેર એન્જિનિયર છે. અને સૌરભ પટેલ, કે જેમનું નામ ખૂબ જ જાણીતું છે, એઓ માજી ધારાસભ્ય શ્રી લક્ષ્મણભાઈના પુત્ર છે અને એઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. ત્યારે આવનારા સમયમાં અમે બિલ્લીમોરા નગરપાલિકામાં પણ મજબૂત લડત આપી શકીશું એવો આત્મવિશ્વાસ સાથે અમે આગળ વધી રહ્યા છે અને એના પરિણામો અમને મળશે એવી અપેક્ષા રાખીએ છીએ. સંવાદદાતા ભરત હળપતિ, રિપોર્ટ, એનડીસી ન્યૂઝ, ચીખલી.